પાઠ પાંચ બીજ 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 પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો એક નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે જવાબ થશે વિકલ્પ ડી કળસપણ બે કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે જવાબ થશે વિકલ્પ એ આંકડો ત્રણ કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે જવાબ થશે વિકલ્પ સી નારિયેળી ચાર નીચેનામાંથી ક્યુ બીજ વટાણાના બીજથી મોટું છે જવાબ થશે વિકલ્પ બી રાજમા પાંચ નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે જવાબ થશે વિકલ્પ ડી ચણા છ નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે જવાબ થશે વિકલ્પ એ ગોખરું સાત ક્યાં ફળનું બીજ મોટું હોય છે જવાબ થશે વિકલ્પ બી ચીકુ આઠ મરચા મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા જવાબ થશે વિકલ્પ સી દક્ષિણ અમેરિકા પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો એક ડોક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા કઠોળ કે મગ ખાવાની સલાહ આપે છે બે બીજમાંથી અંકુર પામીને છોડ ઉગે છે ત્રણ આકડો રજકો અને ગોખરોના બીજ પૈકી રજકોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે ચાર મગ વાલ અને મકાઈ પૈકી મકાઈ અનાજ છે પાંચ ગોખરુંના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે છ ચણા ભીંડા અને કપાસિયાના બીજ પૈકી ભીંડાનું બીજ લીસું હોય છે સાત વાલ રાય અને કારેલાના બીજ પૈકી કારેલાનું બીજ ખરબચડું હોય છે આઠ નારિયેળીના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો એક બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપવામાં આવે છે આ વિધાન ખોટું છે બે કઠોળને ફણગાવવા સૌ પ્રથમ પાણીમાં પલાળવામાં આવે છે હા આ વિધાન સાચું છે ત્રણ બીજને ઉગવા માટે ફક્ત હવા જ જરૂરી છે આ વિધાન ખોટું છે ચાર વાલના બીજ અંકુરણ પામે ત્યારે બે બીજપત્ર દેખાય છે હા આ વિધાન સાચું છે પાંચ સડેલા બીજ વાવવાથી ઉગતા નથી હા આ વિધાન પણ સાચું છે છ બધા જ પ્રકારના બીજનો આકાર એક સરખો હોય છે ના આ વિધાન ખોટું છે સાત વનસ્પતિના ફળમાં બીજ હોય છે હા આ વિધાન સાચું છે બીજ પવન દ્વારા ફેલાય છે છે ના આ વિધાન ખોટું બંધ જોડકા રચો વિભાગ અ માં દર્શાવેલ બીજ સાના દ્વારા ફેલાય છે તે વિભાગ બ માં સુધી જોડકા જોડવાના રહેશે જેમ કે ગોખરુના બીજ તે પશુઓ દ્વારા ફેલાય છે આથી ઉત્તરના ખાનામાં વિકલ્પ ચાર લખીશું આ મુજબ તકમરિયાના બીજ પાણી દ્વારા ફેલાય છે આંકડાના બીજ પવન દ્વારા અને વડના બીજ પક્ષીઓ દ્વારા ફેલાય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક બીજને ઉગવા માટે કયા કયા પરિબળોની જરૂર છે બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમી જરૂરી છે બે ગોકરું અને ગાઢરૂ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે ગોકરું અને ગાઢરૂ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે ત્રણ બીજના ફેલાવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે બીજના ફેલાવામાં ભાગ ભજવતા પરિબળો એક પવન બે પાણી ત્રણ કીટકો ચાર પક્ષીઓ અને પ્રાણીઓ છે ચાર અનાજના ચાર ઉદાહરણ આપો ઘઉં બાજરી ચોખા અને મકાઈ અનાજના ઉદાહરણ છે પાંચ કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે આકડો કણજી અને સીમડાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે છ તકમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે તકમરિયાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે સાત બીજના કેટલા પ્રકાર છે ક્યાં કયા બીજના બે પ્રકાર છે એક દળી બીજ અને દ્વિદળી બીજ આઠ દ્વિદળી બીજ એટલે શું જે બીજની વચ્ચેથી બે ફાળ થાય તે બીજને દ્વિદળી બીજ કહે છે નવ સાના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે બટાટા ગુલાબ મેંદી કેળા જામફળ દાડમ બોરડી વગેરેના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે દસ છોડને પાણી ન મળે તો શું થાય છોડને પાણી ન મળે તો છોડ ચીમડાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે અગિયાર બીજની અંદર શું હોય છે બીજની અંદર ગર્ભ હોય છે જેમાં નવો છોડ ઉગવાની ક્ષમતા હોય છે બાર નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે બીજ જમીનમાંથી પાણી શોષી અંકુરણ પામે છે આ અંકુર હવા સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે મોટો છોડ કે ઝાડ બને છે તેર બીજથી રમી શકાય તેવી કોઈ રમત લખો આંબલીના બીજ કચુકાથી કૂંકા પાંચીકા અને તેના જેવી અન્ય રમતો રમી શકાય છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે સવારે કઠોળને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે ત્યારબાદ એક બે દિવસમાં ફણગાવેલા કઠોળ તૈયાર થાય છે બે બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો કેટલાક છોડના બીજ ઘણા જ હલકા અને પાતળા તાતણા વાળા હોય છે આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજને ફેલાવામાં પવન મદદ કરે છે દાખલા તરીકે આંકડો કણજી અને સીમડાના બીજ ત્રણ ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળે છે બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયેલા હોય છે ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે ચાર જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર શા માટે ફૂટતા નથી બીજમાંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળી રહે તે જરૂરી છે તેની સાથે સાથે બીજને હવા અને ગરમી મળવા પણ એટલા જ જરૂરી છે જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જતાં બીજને અંકુરણ માટે જરૂરી હવા તેમજ ગરમી મળતા નથી તેથી બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર ફૂટતા નથી પાંચ આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી આવું કેમ આખી તુવેર એ તુવેરના છોડનું બીજ છે છે તે બીજની નિષ્ક્રિય અવસ્થા તેને પાણી હવા અને અનુકૂળ જગ્યા મળતા અંકુરિત થાય છે તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી પ્રક્રિયા કરી દાળ બનતા તે અંકુરિત થવાની ક્ષમતા ગુમાવે છે છ જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો એક જ ઝાડના બધા જ બીજ તેની નીચે જ પડી રહે તે બીજમાંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો પાણી અને હવા મળે નહીં તે સારી રીતે વિકાસ પામી શકે નહીં વળી એક જ જગ્યાએ બીજ પડી રહે તો ત્યાં જ વનસ્પતિ ઉગે બીજે તે વનસ્પતિ જોવા મળે નહીં સાત બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા બે પરિબળો ઉદાહરણ આપી સમજાવો બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતા પરિબળો પવન પાણી પક્ષીઓ અને પ્રાણીઓ છે એક પવન વજનમાં હલકા હોય તેવા બીજ પવનથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે દાખલા તરીકે આકડો કણજી અને સીમડાના બીજ હલકા હોવાથી પવન દ્વારા તેનો ફેલાવો થાય છે બે પાણી પાણીમાં તરે તેવા બીજ પાણીના પ્રવાહ સાથે ખેંચાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે દાખલા તરીકે રજકો અને તકમરિયાના બીજ પાણી ઉપર તરે તેવા હોય છે તેમનો ફેલાવો પાણી દ્વારા થાય છે આઠ બીજના ફેલાવાથી બીજ વિકિરણથી થતા ફાયદા જણાવો આ ફાયદા નીચે મુજબ છે એક વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ ફેલાવાથી તે વનસ્પતિની એક જ સ્થળે ગીચતા થતી અટકે છે બે બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની હરીફાઈ અટકે છે અને વિકાસ સારો થાય છે ત્રણ બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહટમાં બોહળો ફેલાવો કરવાની તક મળે છે આથી વનસ્પતિનો વિસ્તાર વધે છે પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો એક નીચે આપેલા વૃક્ષોના બીજને શું કહેવાય તે લખો લીમડો તેના બીજને લીંબોળી કહે છે જ્યારે આંબલીના બીજને કચુકા બોરડીના બીજને ઠરિયો આંબો તેના બીજને ગોટલો કે ગોટલી કહે છે જ્યારે વડના બીજને ટેટા કહે છે બી નીચે આપેલા બીજનો રંગ અને દેખાવ લીસો કે ખરબચડો લખો મગ રંગ લીલો અને દેખાવ લીસો હોય છે ચણા રંગ બદામી અને દેખાવ ખરબચડો વટાણા રંગ આછો લીલો અને દેખાવ લીસો કેરીનો ગોટલો રંગ આછો સફેદ અને દેખાવ ખરબચડો મકાઈ રંગ પીળો અને દેખાવ લીસો ઘઉં રંગ બદામી અને દેખાવ લીસો તરબૂજનો બીજ રંગ કાળા અને દેખાવ લીસો લીંબોળી રંગ પીળા પડતો લીલો અને દેખાવ ખરબચડો હોય છે ત્રણ દરેકના બે બે બીજના નામ લખો એક રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ કાળા મરી મેથી વગેરે બે શાકભાજીના બીજ ભીંડા ટમેટા વગેરે ત્રણ ફળોના બીજ સંતરા કેરી વગેરે ચાર હલકા બીજ ફૂંક મારતા ઉડી જાય તેવા જીરું અજમો વગેરે પાંચ ચપટા બીજ તલ તળબૂજ વગેરે પ્રશ્ન આઠ માગ્યા મુજબ વર્ગીકરણ કરો એક નીચેના બીજનું અનાજ કઠોળ અને તેલીબિયામાં વર્ગીકરણ કરો અનાજ બાજરી મકાઈ ઘઉં જુવાર બંટી વગેરે કઠોળ મગ ચણા વાલ મઠ વગેરે તેલીબિયા તલ એરંડા રાઈ વગેરે બે નીચેના બીજનું પાણી દ્વારા ફેલાતા પવન દ્વારા ફેલાતા અને પક્ષી પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજમાં વર્ગીકરણ કરો પાણી દ્વારા ફેલાતા બીજ નારિયેળી રજકો તકમરિયા વગેરે પવન દ્વારા ફેલાતા બીજ આકડો સીમડો કણજી ડોડી વગેરે પક્ષી પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ જામફળ ગોખરું ગાઢરૂ અંધેડી વડ વગેરે ત્રણ નીચેના બીજનું લીસા બીજ અને ખરબચડા બીજમાં વર્ગીકરણ કરો લીસા બીજ મગ વટાણા રાજમા મકાઈ ઘઉં રાય ભીંડાનું બીજ તરબૂચનું બીજ વગેરે ખરબચડા બીજ ચણા જીરું વરિયાળી કારેલાનું બીજ કપાસિયા લીંબોળી કેરીનો ગોટલો પપૈયાનું બીજ વગેરે પાઠ્યપુસ્તકીય પ્રવૃત્તિઓ એક ચિત્ર દોરો અંકુરિત ચણાના બીજનું ચિત્ર દોરો અંકુરિત ચણાના બીજનું ચિત્ર આ મુજબ છે બે જો છોડ ચાલતા હોત તો શું થાય ચિત્ર દોરો જો છોડ ચાલતા હોત તો તે તેમની ઈચ્છા મુજબ કોઈ પણ જગ્યાએ જઈ શકતા હોત અને તે જગ્યામાં ઉગી શકતા હોત આ આ ચાલતા છોડનું ચિત્ર મુજબ છે કેટલાક બીજ હવામાં ઉડી શકતા નથી આ બીજ પ્રાણીઓની રૂવાટીમાં અને આપણા કપડામાં ચોટી જાય છે તેને ભેગા કરી કપડા પર બીજ ચોટાડી ચિત્ર બનાવો કપડા પર ચોટી જાય તેવા બીજનું ચિત્ર આ મુજબ છે અંતે આ ચેપ્ટરના એચઓટીએસ પ્રશ્નો સોલ્વ કરીએ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો એક નીચેના પૈકી સૌથી નાનું બીજ ક્યુ છે જવાબ થશે વિકલ્પ સી રાય બે કોના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે જવાબ થશે વિકલ્પ બી ત્રણ કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી જવાબ થશે વિકલ્પ બી ગોખરૂ ચાર બીજને ઉગવા માટે કઈ જમીન સારી ગણાય જવાબ થશે વિકલ્પ સી પોચી થેન્ક યુ